ત્યારે નર્મદા જિલ્લામાં પણ જળબકારની સ્થિતિ સર્જાઈ હતી જેને જોતા રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી પોતાના બે દિવસની મુલાકાતમાં આજે જિલ્લાના પૂરગ્રસ્ત કરજણ નદીના કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને મળીને તેમની પરિસ્થિતિ જાણી હતી અને ત્યારબાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર મળે તેવી સૂચના આપી હતી આ ઉપરાંત મંત્રી પૂર્ણેશ મોદીએ નાંદોદ તાલુકાના હજરપરા ગામની પણ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને

વહીવટી તંત્ર તાકીદે સર્વેના કામમાં વીજ સપ્લાય પૂરો પાડવામાં લાઇટ પોલ ઊભા કરવામાં રસ્તો ખોલવામાં રસ્તા મરામત કરવામાં રોડ પરથી વૃક્ષ ખસેડી લેવામાં અનેક કામમાં સમગ્ર વહીવટી તંત્ર કાર્યરત છે હાલમાં સૌથી વધારે પ્રાયોરિટી જે કોઈ રસ્તા ટૂંટા હોય અથવા તો નાળા તૂટ્યા હોય અને એને કારણે આખું ફરીને જવું પડે એને તાત્કાલિક સમારકામ શરૂ થાય એમાં આર એનબી વિભાગ દરેક જિલ્લાની અંદર મોટે ભાગે જે આઠ દસ દાડા જે તૂટ્યા છે એને સમારકામ કરવાનું કામ અત્યારે બહુ ઝડપભેર ચાલી રહ્યું છે હા અમારા બારકુમિયા વઘાની અંદર જબરજસ્ત કરજણ ડેમમાંથી પાણી આવ્યું અંધારો વરસાદ પડવાથી અને હજરપુરા ગામના ખેડૂતોની બધી કેળોને ફાઇમલ કરી નાખ્યા છે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રજીશન થાય છે નર્મદામાં વરસાદ વધાર પડતા હોવા છતાં નુકસાન થાય છે અત્યારે એમ કે કેન્દ્રીય મંત્રી શ્રી પુણેશ મોદી સાહેબ શ્રી અહીંયા અમારા હજરપુરા ગામે પધારેલા અને જોયું તો ખરેખર એમને પણ કબૂલ કર્યું કે નુકસાન જબરજસ્ત છે કરોડોમાં નહીં પણ અબજોમાં ગણાય આજે ચારસો રૂપિયાના રેટના કેળા બધાના ડૂબીને ખલાસ થઈ ગયા છે ગઈકાલે સવારમાં પાણી ઘૂસી ગયા અત્યારે ત્રણ વાગ્યાની આસપાસ પાણી થોડા ઓછા થયા છે છતાંય જમીનોમાં કેળપૂર પાણી છે કેળપૂર પાણી છે અને એમાં ડ્રીપની ટોટીઓ તણાઈ ગઈ કુવાઓની અંદર નુકસાન થઈ ગયું દહેરી પડેલા છે પાગોરોમાં નુકસાન પહોંચ્યું છે જમીનો ધોવાઈ અને બિલકુલ ખલાસ થઈ ગયેલું છે વરસાદ હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અંડરાધાર વરસાદ વરસી રહ્યો છે તો મેઘાવી માહોલની વચ્ચે અંરાધાર વરસાદ તૂટી પડતા નદી નાળાઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ચારે બાજુ પાણી પાણીના જ દ્રશ્યો સર્જાયા હતા